रोजे रोज कांदा नू सेवन करवाथी शुं स्वास्थ्य ने नुकसान थई सके छे खरु? नमस्कार दर्शक मित्रों, खबरछे.com मां हूं मालविका आपનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું કાંદા એટલે કે ડુંગળી વિશે. જી હા, આપણે મોટા ભાગે ડુંગળીનું સેવન કરતા હોઈએ છે. કાંદા આપણે આપણા રોજિંદા આહારમાં લેતા હોઈએ છે. સાથે જ ઘણા લોકોને ટેવ હોય છે કે કાંદા કાચા તેઓ પોતાના ભોજન સાથે લેતા હોય છે. ત્યારે અહીં આપણે વાત કરીશું કાંદા વિશે કે રોજે રોજ કાંદાનું સેવન કરવાથી શું સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે ખરું? કાંદા એટલે કે ડુંગળી એ તો એવી વસ્તુ છે કે જે ભોજન પકાવવામાં પણ ઉપયોગમાં લેવાય છે અને કાચા પણ ખવાય છે. ગરીબોની કસ્તુરી ગણાતા કાંદાના અનેક ફાયદા તો આપણે જાણીએ છીએ, જેમ કે શરીરને તે લૂંઠી બચાવે છે. પણ શું તમે એ વાત જાણો છો કે ગરમીમાં વધુ પડતા કાંદા ખાવાથી નુકસાન પણ થઈ શકે છે? તો આજે આપણે અહીં વાત કરીશું ગરમીમાં વધુ પડતા કાચા કાંદા ખાવાથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે. ગરમીમાં મર્યાદિત પ્રમાણમાં જો કાચા કાંદા ખાવામાં આવે તો પેટની ગરમી શાંત કરી શકાય. પરંતુ જો તમે વધુ પ્રમાણમાં કાચા કાંદા ખાતા હોવ તો એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. કાચા કાંદામાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝ વધુ પ્રમાણમાં હોય છે. ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝના વધુ પડતા પ્રમાણથી બોડીમાં સુગર લેવલ પણ વધે છે. આવામાં ભોજન સાથે કાચા કાંદા વધુ ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે, અપચો અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. ત્યારબાદ કાચા કાંદા ખાવાથી કબજિયાતની પણ સમસ્યા થઈ શકે છે. જી હા, વધુ પડતા કાચા કાંદા ખાવાથી પેટમાં દુખાવા અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. કાંદામાં ફાઈબરનું વધુ પ્રમાણ હોય છે. ફાઈબરના વધુ પડતા સેવનથી પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યા સર્જાઈ શકે છે. આથી કાચા કાંદાનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ આંતરડા સંબંધિત. તો જી હા, કાંદાનું વધુ પડતું સેવન કરવાથી આંતરડા સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. તમારા શરીરના આંતરડાને પણ કાચા કાંદા નુકસાન પહોંચાડી શકે છે. આમ કાચા કાંદા તમારા શરીરમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયાની સમસ્યા પેદા કરે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. ધીરે ધીરે પેટના સમગ્ર સ્વાસ્થ્યને તે પ્રભાવિત કરી શકે છે. આથી કાચા કાંદા મર્યાદિત પ્રમાણમાં ખાવા જોઈએ. આ સિવાય કાચા કાંદા જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો છાતીમાં બળતરા પણ થઈ શકે છે, કારણ કે કાંદામાં પોટેશિયમ હોય છે. જો શરીરમાં તેનું પ્રમાણ વધે તો તે કાર્ડિયો લિવરને પ્રભાવિત કરી શકે છે. આવામાં છાતીમાં બળતરાની શક્યતા રહે છે. આ ઉપરાંત કાચા કાંદા ખાવાથી મોઢામાંથી પણ દુર્ગંધ આવતી હોય છે, જેને કારણે તમારે લોકો સામે શરમ અનુભવવી પડી શકે છે. આથી જ્યારે પણ કાચા કાંદા ખાઓ ત્યારે મોઢું બરાબર સાફ કરવું જોઈએ તથા માઉથ ફ્રેશનરનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ તો વાત થઈ વધુ પડતા કાચા કાંદા ખાવાના ગેરફાયદાની. પરંતુ આ સાથે અહીં એ વાત જાણવી પણ જરૂરી છે કે મર્યાદિત પ્રમાણમાં કાચા કાંદા ખાવાથી શરીરને ફાયદા પણ થાય છે, કારણ કે દરેક વસ્તુનું પ્રમાણસર સેવન શરીર માટે ફાયદાકારક છે અને અતિરેક નુકસાન કરે છે. આમ કાચા કાંદા આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેમજ ફાયદાકારક તો છે જ, પરંતુ તેનું અતિશય સેવન, વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. આમ કાંદા નહીં, અન્ય કોઈ પણ વસ્તુ હોય, જો કોઈ પણ વસ્તુનું તમે હદથી વધુ સેવન કરો તો તમને તે નુકસાન પહોંચાડી શકે છે. તે જ રીતે કાચા કાંદાનું પણ વધુ પડતું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.